નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ દ્વારા એક યુવતી પર બળાત્કાર ગુજારવાની ચકચારિત ઘટનામાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના સભ્ય પ્રફુલ પટેલ અને પૂર્વ રેલ મંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પીડિતાના ઘરની મુલાકાત લઈ ન્યાયિક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું કોંગ્રેસના અગ્રણીઓને ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ દ્વારા યુવતી પર આચરવામાં આવેલા દુષ્કર્મની ઘટનામાં તટસ્થ તપાસ કરી આરોપીને કડકમાં કડક સજા મળે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી છે નમસ્કાર હું જ્યોતિબેન તળવી આજ રોજ અમે નર્મદા જિલ્લાના જેતપુર ગામે અહીંયા અમારી સમાજની દીકરી સ્વિતાબેન તળવીને આ ભાજપના કાર્યકર હિરેનભાઈ પટેલ જે હાલમાં મહામંત્રી પદ પર છે એ ભાઈએ લોભાણી લાલચ આપીને હું તારી સાથે લગ્ન કરીશ તને હું નોકરી અપાવીશ એવા વાયદા કરીને આ બેટી આ છોકરી સાથે દુષ્કર્મ આચર્યું છે તો મારે મોદી સાહેબને કહેવું છે કે તમે બેટી બચાવો જે નારો કીધો છે તે સાચો પડી ગયો છે સાહેબ રોજ દિવસના દિવસે તમે પેપરના પત્તા ખોલો તેમાં ભાજપના નેતાઓના છેડતીરા અને બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે તો શું બેટી બચાવોનો જે નારો તમે આપ્યો છે તે શું કાગળ પૂરતો જ છે તો આ મારી બેટીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે ના હિરેન પટેલ જે ભાગતો ફરે છે એના વહેલામાં વહેલી તકે એને જેલ ભેગો કરે એ જ અમારી માંગ છે જય જોહર જય આદિવાસી આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેતપુર ગામે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી પ્રમુખ તરીકે જે સેવા પાર્ટીને આપતા હતા એવા હિરેન પટેલ નામના વ્યક્તિ અહીંયા જેતપુર ગામની એક ગરીબ કુટુંબની દીકરી ઉપર દુષ્કર્મ કર્યાનો આક્ષેપ થયો હતો અને એ આક્ષેપના લીધે એમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે ફરિયાદ આપવા છતાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ લોકો જે દુષ્કર્મ કરનાર વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે તેને એ લોકો કોઈ પણ પકડવાની કોશિશ કરતા નથી અમે જોઈએ છીએ કે ગુજરાત રાજ્યની અંદર આવા અનેક બનાવો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા અનેક દીકરીઓની ઉપર દુષ્કર્મ કરવામાં આવેલ છે એવા ભૂતકાળમાં પણ સમાચાર મળેલા છે અને એ રીતે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો થઈ છે એનો કોઈ પણ નિકાલ લાવતા નથી અને એટલા માટે આજે જેતપુર ગામે અમે લોકો ગરીબ દીકરીને ત્યાં સાંત્વન આપવા માટે આશ્વાસન આપવા માટે અહીંયા અમે આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો અને એમના મેનિફેસ્ટોમાં ભારત સરકારથી લઈને આજે રાજ્ય સરકાર સુધી મહિલા સશક્તિકરણની વાતો કરે બેટી પઢાવો બેટી બચાવોની વાતો કરે એ માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના જે જે લોકો હોદ્દેદારો છે એ લોકો આવી રીતે દુષ્કર્મ કરી અને સમાજની અંદર અમારી નાની દીકરીઓને એ લોકો દુષ્કર્મ કરી અને બદનામ કરવાનું કામ કરે છે એટલા માટે સરકાર તરફથી પણ આવા કેસની અંદર ગંભીરતાપૂર્વક ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને મુખ્યમંત્રીશ્રી આની નોંધ લે અને પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આવા વ્યક્તિઓની ધરપકડ થાય એના માટેની કોશિશ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા દીકરી પણ એવું કહે છે અમે એની રૂબરૂ મુલાકાત લીધી કે આટલી બધી ફરિયાદ થવા છતાં પણ આ સરકારી તંત્ર ભાજપના ઇશારાથી એને ધરપકડ કરતા નથી એવી પણ વેદના વ્યક્ત કરી છે ગંભીર બાબત ગણાય અને એટલા માટે અમે લોકો વરિષ્ઠ આગેવાનો સમાજના આગેવાનો છે હું રાજસભાના સભ્ય તરીકે અહીંયા આવ્યો નથી હું પણ એક આદિવાસી છું અને સમાજની અંદર અમે લોકો એક મંચ ઉપર છે પાર્ટી ચાહે કોઈ પણ હોય પણ સમાજના આવા જે કોઈ વ્યક્તિ ઉપર કંઈ જ્યારે ગમે ત્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેની અંદર મદદરૂપ થવા માટે અહીંયા અમે લોકો રૂબરૂ મુલાકાત લીધી છે